હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રોનો બસ સ્કૂલ ગ્રુપ એન્ડ વસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગરસોનો લાભ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમતની અંદર સરવાળા શીખવાના છે, સરળ એવા સરવાળા છે. તો બધાએ ગણિત ગમતમાં આ પેજ ઉપર ધ્યાન આપવાનું છે અને હું જે દાખલા ગણાવું છું એ તમારે પણ તમારી ગણિત ગમતની બુકની અંદર દાખલા ઉતારવાના રહેશે. તો આપણે પહેલા સરવાળાની શરૂઆત કરીએ. 2 + 7 બે છે, એમાં કેટલા ઉમેરવાના છે? 7. તો આપણે બે તમારે ભેગા કરીને પણ કરી શકો છો અથવા વેઢા વડે કરી શકો છો અને તમે જે રીતના યોગ્ય લાગે એ રીતના તમે ગણી શકો છો. તો 2 + 7 બરાબર, તો આ 2 છે તો અહીંયા હું 2 રેખા કરીશ. પછી આ કેટલા છે? 7. તો હું 7 કરીશ. 1 2 3 4 5 6 7. હવે બધાને 7 થી ગણીએ ને અને જેટલા થાય ને એટલો અહીંયા જવાબ આપણને મળે. 2 હતા એમાં આપણે કેટલા ઉમેરવાના હતા? 7. તો આ 7 આપણે ઉમેર્યા. 2 + 7 તો આ 1 2 પછી 3 4 5 6 7 8 9. 2 માં આપણે 7 ઉમેરીએ તો કેટલા થશે? 9. તો અહીંયા આપણે 9 લખવાના છે ઉત્તરમાં. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ. 1 માં આપણે 8 ઉમેરવાના છે તો 1 માં 8 ઉમેરીએ તો થશે 9. તો અહીંયા પણ ઉત્તરમાં આવશે 9. પછી છે 4. 4 છે તો આ 1 2 3 4 ના કેટલા છે? 2. 1 2. હવે આપણે સાથે ગણ્યા, 4 માં આપણે કેટલા ઉમેરવાના છે? 2. તો 4 5 ને 6 તો અહીંયા ઉત્તરમાં આવશે 6. આ રીતના લીટા કરીને પણ આપણે દાખલા ગણી શકીએ છીએ. ત્યારબાદ આગળ અહીંયા કેટલા છે? 6 અને નીચે આપ્યા છે 0. તો હવે અહીંયા 0 હોય, 0 એટલે કોઈ કિંમત છે નહીં, કોઈ સંખ્યા છે અને 0 એટલે આ જેટલા 6 છે ને અહીંયા એટલા ને એટલા આપણે અહીંયા લખી નાખવાના રહેશે. 6 + 0 કીધું હોય તો અહીંયા 6 ના 6 એમનામાં જ આવે, કઈ સંખ્યામાં ઉમેરો થતો જ નથી, એટલા ને એટલા લખવાના. પછી અહીંયા 1 આપ્યા છે ને 0 છે તો આપણે એ જ રીતના અહીંયા 1 ના 1 એમના મૂકી દેવાના થશે. 4 + 4 4 છે એમાં બીજા 4 ઉમેરીએ તો 4 + 4 બરાબર કેટલા થશે? આ 4 બંને 4 4 ભેગા કરીએ તો કેટલા થાય? 8. તો અહીંયા ઉત્તરમાં લખવાના છે 8. ત્યારબાદ 2 + 3 હવે આ સાથે ગણો જી. 1 2 3 4 5 તો આ 5 અહીંયા જવાબમાં પણ લખવાના છે 5. 2 ની અંદર આપણે 3 ઉમેરા એટલે થશે 5. હવે 5 + 2 તમે તમારી રીતના લીટા આપી આપીને કરી શકો છો, ભેગા કરીને પણ કરી શકો છો. તો 5 + 2 બરાબર થશે 7. પછી અહીંયા 2 આપ્યા છે, નીચે 0 છે તો મેં તમને પહેલા કીધું એ જ રીતના અહીંયા 2 હોય અને 0 હોય તો આપણે 2 ના 2 એમના નીચે મૂકી દેવાના. હવે 3 + 6 બરાબર કેટલા થશે? તો કે 3 છે એમાં 6 ઉમેરીએ તો થશે 9. તમે લીટા કરી શકો છો, અહીંયા 3 છે તો અહીંયા 3 લીટા કરવાના, 6 આપ્યા છે તો 6 લીટા કરવાના છે. પછી બંને સાથે ગણી નાખવાના એટલે કેટલો જવાબ આવશે એ તમને અહીંયા મળી જશે. 3 લીટા કરવાના પછી 6 કરવાના, બંને સાથે ગણો એટલે 9 થશે. એટલે આ રીતના વેઢા દ્વારા અને લીટા દ્વારા પણ તમે સરવાળા કરી શકો છો. પછી 4 આપ્યા છે, નીચે આપ્યા છે 5. તો 4 માં આપણે કેટલા ઉમેરવાના કીધા છે? 5. તો કે 4 માં 5 ઉમેરીએ તો થશે 9. તો અહીંયા ઉત્તરમાં પણ આવશે 9. હવે 2 છે એમાં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 3. તો અહીંયા લખવાના છે 3. અહીંયા 4 છે, નીચે 0 આપ્યા છે તો 4 ના 4 એમના જ લખી નાખવાના થશે. પછી અહીંયા આપ્યા છે 7 અને એમાં કેટલા ઉમેરવાના છે? 2. 7 + 2 બરાબર 9. હવે અહીંયા 4 આપ્યા છે અને અહીંયા 3 આપ્યા છે તો 4 અને એમાં ઉમેરવાના છે કેટલા? 3. તો 4 પછી 5 6 7 અહીંયા લખવાના છે 7. અહીંયા આપ્યા છે 1 એમાં ઉમેરવાના 4 તો આ 4 ને 5 અહીંયા લખવાના છે 5. 7 આપ્યા છે, નીચે 0 તો આપણને ખબર છે બધાને કે અહીંયા જેટલી સંખ્યા હોય ઉપર એને નીચે લખી નાખવાની. પછી આપ્યા છે 6. 6 માં આપણે 2 ઉમેરવાના છે તો 6 માં 2 ઉમેરી તો આ 7 અને 8 અહીંયા લખવાના છે 8. હવે આ 7 છે, 7 માં 1 ઉમેર
एक उमेरा ले आठ नौ एक पचे नीचे शून्य छे तो पण आपणे खबर छे केटला आवशे जमा पर नौ आठ ने एक वन केटला थशे नौ त्यां पण बधाए नौ लखी नाखवाना छे हवे अहींया ऊपर शून्य आप्युं छे अने अहींया नीचे आठ आप्या छे तो पण आपणे एम ज करवानुं छे ऊपर शून्य होय के नीचे शून्य नी कोई किंमत नथी एटले आपणे आठ ना आठ एना लखी नाखवाना छे एक प्लस बे बराबर त्रण पची त्रण प्लस जीरो कीधा छे तो त्रण ना त्रण एम नाम थशे पांच मां आपणे त्रण उमेरवाना छे तो पांच मां त्रण तो पांच पची छ सात ने आठ पांच मां त्रण उमेरीए तो थशे आठ पची बे मां बे उमेरवाना छे बे तो छे पची बे मां बे उमेरवाना एटले त्रण अने चार तो अहींया जवाब मां लखवाना छे चार પછી અહીંયા આપણે એકમાં છ ઉમેરવાના કીધા છે તો છ માં એક ઉમેરીએ તો કેટલા થશે સાત તો અહીંયા લખવાના છે સાત પછી ત્રણ માં એક ઉમેરવાનું છે ત્રણ માં એક ઉમેરીએ એટલે ચાર તો અહીંયા ઉત્તર માં આવશે ચાર હવે આ રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથી બુક ની અંદર દાખલા ગણવાના છે જાતે ગણો મેં ગણાવ્યા છે માયકાથી મેં રીત જોઈ લો બાકીના દાખલા નોટબુક માં આવી સંખ્યા લખી અને એને જાતે લખવાનો પ્રયત્ન કરો અને બીજા બધા દાખલાઓ આપણે ઘરે પ્રેક્ટિસમાં કરીશું તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ